નાની નાની બચત ખાતાઓ માટે ઓફિસ રિકરિંગ બચતના નવા ખાતા ખોલવા માટે પોસ્ટ ઓફિસ એસલાસ 5 કાર્ડનું ઇશ્યુ ન થતા હોવાની રજૂઆત કલેક્ટરને કરવામાં આવી હતી. એમ પી કેબીવાય એજન્ટ બહેનોએ જણાવ્યું કે એક તરફ આત્મનિર્ભર થવાની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ યોગ્ય કામગીરી જ કરાતી નથી. 2000 જેટલી બહેનો છેલ્લા 6 મહિનાથી નવું ખાતું ખોલાવી શકી નથી. રોકાણકર્તા અન્ય ખાનગી રોકાણોમાં રોકાણ કરવા માટે લાગી ગયા છે, જેથી 2000 જેટલી બહેનોની આવક સામે પણ હવે પ્રશ્ન ઊભા થયા છે. પોસ્ટ ઓફિસમાં ચાલતી હાલની રિકરિંગ બચત યોજનામાં ખાતું ખોલાવતા પહેલા ઇસ્યુ કરવામાં આવતા કાર્ડ બનાવવો ફરજિયાત છે, જે છેલ્લા કેટલા માસથી ઉપલબ્ધ કરાવતો નથી. આ અંગે અગાઉ પણ કલેક્ટરમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. નિમિષા અગ્રવતીએ જણાવ્યું હતું કે નવા ખાતે ન ખોલી શકવાના કારણે અમારા ગ્રાહકો અન્ય બેંકોમાં તથા ખાનગી રોકાણોમાં રોકાણ કરવાનું શરૂ કરી દીધું છે, જેથી એજન્ટ બહેનો આ પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના પરિવારના ગુજરાન ચલાવવાનો પણ મોટો પ્રશ્ન ઉભો થાય તેમ છે, જેથી આ બાબતે વહેલી કાર્યવાહી કરીને કાર્ડ સત્વરે મળવા થાય તેવી રજૂઆત કલેક્ટરને કરવામાં આવી છે. શાહ અમી નામ છે મારું. નાનપુરા હેડ ઓફિસમાં અમારી રિકરિંગની એજન્સી ચાલે છે અને આજે અમે અહીં બધા બહેનો કલેક્ટર સાહેબને અરજી કરવા આવ્યા છીએ કે ઘણા સમયથી કાર્ડ ન હોવાને લીધે અમે નવા ખાતા ખોલી શકતા નથી. આ અમારી રિકરિંગની એજન્સી મહિલા પ્રધાન એજન્સી છે અને ઘણા સમયથી આવો પ્રોબ્લેમ આવી રહ્યો છે કે કાર્ડ ન હોવાને લીધે અમે અમારું કામ કરી શકતા નથી, જેને લીધે ઘણા બધા ઘરોમાં આ ઇન્કમને લીધે જે ઘર ચાલે છે, ગુજરાન ચાલે છે, તેના ઉપર ઘણી મોટી અસર પડે છે. એટલે અમે આજે ખાસ રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને તત્વરે કાર્ડ મળે અને અમે અમારું કામ આગળ વધારી શકીએ. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.